भगवान जगन्नाथ पोताना भक्तोने मळवानो अवसर एटले रथयात्रा। छेल्લા કેટલાય સમયથી પરંપરાગત રીતે દરેક જિલ્લામાંથી રથયાત્રા કાઢવામાં આવે છે। આ વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો થતા આ વર્ષે અનેક જગ્યાએ રથયાત્રા કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ત્યારે જગન્નાથની 139મી રથયાત્રામાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધન્યધરાના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નજડિત આભૂષણો, મુગટ સહિતના ગોલ્ડ પ્લેટેડ હાર તોરાના રજવાડી ઠાટમાં જગદીશનો પરિવાર સજી દજીને શ્રદ્ધાળુ ભક્તોને દર્શન આપવા માટે પાટણની ઐતિહાસિક નગરીના રાજમાર્ગ ઉપર નીકળશે। કુવારિકા સરસ્વતી નદીના કિનારે વસેલા પાટણની પુણ્યશાળી ભૂમિ ઉપર યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવમાં કાળિયો ઠાકર અને તેનો પરિવાર અલભ્ય રેશમી વસ્ત્રો અને રત્નજડિત આભૂષણોમાં સજ્જ થઈને શહેરના રાજમાર્ગો ઉપર તેના રજવાડી ઠાટના ભક્તજનોને દર્શન આપવા નગર ચર્ચાએ નીકળશે। ત્યારે શામળિયાના રત્નજડિત વિવિધ અલંકારોના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલ આભૂષણોને લઈને ઐતિહાસિક નગરીનો અનોખો સમન્વય સર્જ્યો છે। ઐતિહાસિક પાટણ નગરના લોકોનું ભાતીગઢ લોકજીવન નિરાળું છે। 125 સેકાઓ કરતા પણ વધુ સમય ત્યાં ભૂમિ પર યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી છે। ત્યારે જગન્નાથની 139મી રથયાત્રામાં સૌરાષ્ટ્રની ઐતિહાસિક ધન્યધરાના કસબીઓ દ્વારા તૈયાર કરાયેલા ભગવાન જગન્નાથ, ભ્રાતા બલભદ્ર અને બહેન સુભદ્રાના રત્નજડિત આભૂષણો, મુગટ સહિતના ગોલ્ડ પ્લેટેડ હાર તોરાના રજવાડી ઠાટમાં જગદીશનો પરિવાર સજી ધજીને શ્રદ્ધાળુ ભક્તોને દર્શન આપવા પાટણની ઐતિહાસિક નગરીના રાજમાર્ગો પર નીકળશે। પરંપરાગત 139મી રથયાત્રા પાટણમાં નીકળનારી છે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપ સ્પેશિયલ ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલભદ્રજી અને બહેન સુભદ્રાજી માટે સુંદર રત્નજડિત આભૂષણો રાજકોટના હોનહાર કલાકારો મારફતે બનાવડાવી અને ભગવાનને બીજના દિવસે પહેરાવવા માટે આ આભૂષણો આજે જ લઈ આવ્યા છીએ। એ રીતે અમારી વન બાય વન બધી જે તૈયારીઓ રથયાત્રા માટેની કરી રહ્યા છીએ। યશ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।